अम्बोति स्मितरुचिर पूर्णे दुवदना प्रफुल्लं भोजनमच्छदसदृश सोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहास रुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर नी अंदर पूर सातमू और तरंग तेतालीस में छेल्ले कथा एम लखे छे कि श्रीजी महाराज एमनी सवारी निकली छे महाराज सिद्धपुर ने विषय गया छे जयरे महाराज सिद्धपुर में पहुंचा त्यारे त्यां आगळ जे त्यानो हाकेम छे एने महाराज नी बहु स्तुति करी छे साथे संतोनो पण महिमा कीधो छे प्रभु तमारा संतो छे एना चरणोना प्रतापे तो तीर्थो पण निष्पाप थाय छे तमारा संतना चरणनी अंदर तमाम तीर्थोनो निवास छे અને ભગવાન શ્રી હરિની સર્વોપરિતા બાબતની પણ હાકેમે વાત કરી સિદ્ધપુરમાં મહારાજ પહોંચ્યા છે હવે આગળ સ્વામી લખે છે મુક્તમણી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પુરુષાત્મુ તરંગ 44 શ્રી હરિ કે સિર ઉપરી પુર કે અમલ હિદાર ચમર કરત ભય ભાવ કર प्रेम से वार ही वार चमर करत बे बाव कर प्रेम से वार ही वार अभय रूप निज गज पर बैठे परम हुलास चमर करत एक पास ही एक पास जीवेंद्र दास चमर करत एक पास ही एक पास जीवेंद्र दास सिद्धपुर ना अमलदार हाकेम श्री हरिना मस्तक ऊपर प्रेम भाव थी वारंवार चामर करता हता दरबार एभल खाचर पोताना हाथी ऊपर बैठा अने एक बाजुए अत्यंत उत्साह थी चामर करता हता અને બીજી બાજુ દરબાર જીવા ખાચર ચામર કરતા હતા સરસ્વતી નદીના પશ્ચિમ કિનારે સિદ્ધપુર નામે મહાશહેર છે તેમાં લોકોની ભીડ ઘણી જ રહેતી શહેરને ચારે બાજુ કોટ હતો શ્વેત પ્રકાશને ધારી રહેલો તે કોટ જાણે ચાંદીના જેવો હોય તેવો શોભી રહ્યો હતો વિવિધ પ્રકારના મોટા મોટા સોનેરી કાંગરા તેની ચા તરફ હતા ચારે તરફ હતા ચો તરફ મોટા બુરજોના ઉપર ઘણી શક્તિશાળી તોપો ગોઠવવામાં આવી હતી સિદ્ધપુર શેર કેવું છે એનું વર્ણન અહીં આગળ સ્વામી લખે છે મહારાજની હાથી ઉપર સવારી નીકળી ત્યારે સિદ્ધપુરનો જે હાકેમ હતો ને એ પણ પોતે ચામર કરવા બેઠો એટલું જ નહીં જીવેન્દ્ર અને અભય રાજા એ તો મહારાજના દાસ થઈને રહેવાવાળા છે એ બંને પણ શ્રીજી મહારાજ ઉપર ચામર ઢોળવા લાગ્યા बड़े बड़े बूरज चहु कोरा ता पर तो पर हे बड़ जोरा भयानक मुख
रहे सब फारे बयानक मुख, रहे सब फारे शत्रु देखी डर पावत भारी, शत्रु देखी डर पावत भारी, पुर के द्वार कहावत जेता, विचित्र बाति रहे सब तेता, ऊंचे अड़े असमान ही जाए, ऊंचे अड़े असमान ही जाए, कनक के स्तंभ रहे चहुताई, कनक के स्तंभ रहे चहुताई। चो तरफ मोटा बुरजोना ऊपर घनी शक्तिशाली तोपो गोठवामां आवी हती। बधी तोपोना भयानक मुख फाड़ेला देखाता हता। ते देखीने शत्रुओने घणो ज भय लागतो हतो। शहेरना जेटला दरवाजा हता ते बधा विचित्र प्रकारना अने ऊंचे आसमानमां अड्या होय एवा देखाता हता। दरवाजाने फरता सोनेरी स्तंभ हता। તેના છજાઓ અને કળશ સોનાના હતા। આ શીતપુર બધું આવું હતું। આપણને થાય બધા છજા ગયા ક્યાં અત્યારે? આ બધું સોનાનું હતું તો ગયું ક્યાં? ભગવાન જ્યારે પૃથ્વી પર પધારે છે, પધાર્યા પછી ભગવાન જે કોઈ સ્થાનની અંદર પગ મૂકે છે ત્યાં આપોઆપ રિદ્ધિઓ સિદ્ધિઓ આપોઆપ ત્યાં ભગવાનની સેવામાં આવી જાય છે। જે કોઈ જગ્યાએ પરમાત્મા જાય આખું વાતાવરણ બદલાઈ જાય। ભગવાનના સંત જ્યાં જાય ને, ભગવાન અને ભગવાનના સંત જાય એમાં બે ફેર પડે, અલગ અલગ છે બેયનો। ભગવાન જ્યાં જાય ત્યાં વાતાવરણ આખું સમૃદ્ધિમય થઈ જાય, સુખમય થઈ જાય, એવું થઈ જાય। ભગવાનના સંત જ્યાં જાય એવા મોટા પુરુષો ત્યાં વાતાવરણ આખું ભક્તિમય થઈ જાય। ભગવાન જ્યાં જાય ત્યાં આગળ સંપત્તિનો વરસાદ થવા લાગે। જો ધર્મ ભક્તિને ત્યાં પરમાત્મા આવ્યા તો તરત ધર્મદેવની આખી સ્થિતિ બદલાવા લાગી। જ્યાં જ્યાં ભગવાન પધાર્યા, જે જે રૂપે પધાર્યા, ત્યાં ઓટોમેટિક ત્યાંની આખું વાતાવરણને બધું જ ચેન્જ થઈ જાય સમૃદ્ધિની દ્રષ્ટિએ। અને જ્યારે ભગવાનના સંત પધારે ત્યારે જીવના હૃદયનું વાતાવરણ ચેન્જ થઈ જાય। બેમાં ફેર આટલો છે। ભગવાન પધારે પણ ભગવાન પધારે બહારની સંપત્તિ આખી બદલી નાખે છે, ભગવાનના સંત અંદરની સંપત્તિ બદલી નાખે છે। ભગવાનના સંત અંદર ભગવાનરૂપી સંપત્તિ આપે છે, આટલો ફેર છે। ભગવાન આવ્યા એટલે બધું જ ત્યાં આગળ સોનાનું ને હીરા મોતીનું જ્યાં તમે વાંચો ત્યાં વર્ણન આવું છે। શું આ વર્ણન લખ્યું એ એવી રીતે લખ્યું છે કે નથી જોયું નથી દેખાયું લખાયું છે? ના, આખી સમાધિ ભાષા છે। એમાં જેવું દેખાયું છે એવું જ લખ્યું છે ગ્રંથની અંદર, જેવું દેખાયું એવું લખ્યું। અને ભગવાન છે, ભગવાન ભક્તને કે સંતને ગમે તે રૂપમાં ગમે તે રીતના દર્શન આપે। ભગવાનનો કોઈ એવો બાદ નથી કે આ જ રૂપે દર્શન આપે। ભગવાન છે, જેવું દેખાડવું એવું દેખાડે। વડોદરામાં સવારી નીકળી તો પ્રેમાનંદ સ્વામીને મહારાજ હાથી પર દેખાના, ચલે ગજ બેઠકે મહારાજા, ચલે ગજ બેઠકે મહારાજા। અને ઘનાનંદ સંતોએ એ જ ચરિત્ર લખ્યું તો મહારાજ ઘોડા પર બેઠા છે। હવે મહારાજ હાથી પર બેઠા છે ઘોડા ઉપર, તો મહારાજ તો બેય પર બેઠા છે। જ્યારે ભગવાનને જેવું દેખાડવું ઘટે એવું દેખાડે। સિદ્ધપુરની અંદર બધું જ સોનાના વિચિત્ર, બધું સોનાથી મઢેલું હોય એવું લાગે છે। ઉપરના ભાગમાં સોનેરી નિશાન ફરકતા હતા, તેના બહારના વિચિત્રને સોનેરી હતા। સોનેરી કમાનો સોહામની લાગતી હતી। મોતીથી મઢેલા સોનેરી નાળિયેરના તોરણ હરેક દરવાજે બાંધેલા હતા। છજાઓની ઉપર બેઠેલા પોપટ મેના કોયલને મોર સુંદર રીતે બોલતા હતા। મોર વગેરે પંખીઓ શ્રીહરિના આગમનને સાંભળીને વારંવાર નાચી રહ્યા હતા। તે કોટની પાછળના ભાગમાં ચારે તરફ મોટી ખાઈ કરેલી હતી,
તેમાં પાતાળિયું પાણી બારે માસ રહેતું હતું. એ જે કિલ્લો હતો એની આજુબાજુ ખાઈ એટલે પાણી એની અંદર ભરાયેલું રહે. આ બધુંય નગરની રક્ષા માટે પહેલાં આ જ પ્રકારની રચનાઓ હતી. કિલ્લાઓ હોય, કિલ્લાની આજુબાજુ પર એવું પાણી ઊંડું હોય એટલે ચોર, કોઈ બીજો રાજા, એની સેના એની ઉપર ચડાઈ ના કરી શકે, અચાનક પ્રવેશી ના શકે. એના માટે આ બધી રક્ષા માટેની અને શોભા માટેની બંને રીતની આ રીતની કારીગરીઓ હતી. સિદ્ધપુર શહેરની ચારે બાજુ વિવિધ પ્રકારના સારા બાગો અને બગીચાઓ હતા. તેમાં જાત જાતના જે વૃક્ષ હતા તેનો તો કોઈ પાર જ ન હતો. વૃક્ષોની અને પુષ્પોની જેટલી જાતો કહેવાય છે બધી શહેરની ચારે તરફ હતી. તાપર રહે પંખી ગન જે તે શ્રી હરિવર કુ દેખી કે તે તે નિજ જાતિ કે શબ્દ હિ જોવો નિજ જાતિ કે શબ્દ હિ જોવો કરત ભયે પરસ્પર સોવું કરત ભયે પરસ્પર સોવું. તે વૃક્ષોના ઉપર જે પંખીઓ રહેતા હતા એ બધા શ્રી હરિવરને દેખીને પોતપોતાની જાતિના શબ્દોને પરસ્પર બોલવા લાગ્યા. શ્રી હરિવનની અને પૂરની જેટલી રચના હતી એ બધી જોતા આવતા હતા. જેના ઉપર શ્રી હરિની દ્રષ્ટિ પડી તે બધા કૃતાર્થ થઈ ગયા. આ બધું વર્ણન લખવા પાછળનું કારણ શું? ભગવાનની સવારી જાય છે એમાં પોપટનું વર્ણન, મેનાનું વર્ણન, ઝાડવાનું વર્ણન, સોનાના છાજલાનું વર્ણન, કિલ્લાનું વર્ણન, ઊંડી ખાઈઓનું વર્ણન, આ બધું વર્ણન શાસ્ત્રકારો શા માટે લખે છે? કારણ એટલું જ છે, એ બધાએ ભગવાનના યોગમાં આવતા મુક્ત સમાન બની ગયા. ભગવાને જેની જેની ઉપર દ્રષ્ટિ નાખી બધા કૃતાર્થ થઈ ગયા. કરી કરીને આટલું જ જીવને કરવાનું છે ને કરાવવાનું છે. આપણે આપણી જાતને જો વિચારીએ ને કે હું કેટલો ભાગ્યશાળી છું, ભગવાનની નજરમાં હું આવેલો છું. મહારાજે મધ્યના 45માં વચનામૃતમાં એમ કીધું, તમે સર્વે અમારા કહેવાઉ છો. આપણે બધાય મહારાજના કહેવાઈએ જ. ભગવાને કેટલો સુંદર શબ્દ પ્રયોગ કર્યો, કેટલો વિચારનીય શબ્દ પ્રયોગ કર્યો, તમે અમારા કહેવાઉ છો. થઈ ગયા છો નહીં, કારણ કે થઈ ગયા ક્યારે? જેવા એને જોઈએ છે એવા ઇન્દ્રિયો અંતઃકરણમાં જ્યારે સંપૂર્ણ પ્રવેશી શકે, આપણા રહી શકે, આપણા રોમે રોમમાં સહજાનંદ સાગર, ત્યારે આપણે થઈ ચૂક્યા. પણ ત્યાં સુધી આપણે કહેવાઈએ છીએ, પણ કહેવાઈએ છીએ, પણ મહારાજે કેટલી દયા કરી કે આપણને દયાએ કરીને પોતાની નજરમાં રાખ્યા છે. મારો ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છું, તે તો આડો આંક જ વાળ્યો જીવન જાણું છું. આજ સુધી પણ અમારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી જીવન જાણું છું. બહુ ઊંડા ઉતરીને વિચારું, ભગવાન મારી ઉપર કેટલી નજર રાખે છે. તમે જો આપણાથી ભગવાનનું ભજન થાય કે ન થાય, આપણને ભગવાનની સ્મૃતિ રહે કે ના રહે, તો પણ ભગવાન આપણા અન્ન પાણી અને વસ્ત્રનું ધ્યાન સદાય રાખે છે. એક જ વખત આપણે તો કંઠી પહેરી પ્રભુ હું તમારો છું, સંત થકી ભગવાનના કહેવાયા, પણ ભગવાન કેટલી ખબર રાખે છે, તમારી કેટલી ખબર રાખે છે, અમારી કેટલી ખબર રાખે છે, કેટલી ખબર રાખે છે. આજે ફક્ત એટલી જ નજર આપણી રહે, આપણી ભલે ભગવાન ઉપર નજર ના રહે, પણ આપણી ખાલી એટલી નજર રહે ને કે મહારાજ મારી ઉપર નજર રાખે છે, આ મહારાજની કેટલી મોટી દયા, તોય ભગવાન કે તમે કૃતજ્ઞ નથી, કૃતજ્ઞ છો. તમે કર્યા કૃત્યને જાણવાવાળા છો. મેં તમારા માટે આટલું કરું છું, હું આટલું કરું છું, 24 કલાક તમારી માટે જ ઊભો છું. તમે રાત્રે સૂઈ જાઓ છો ગસગસાટ, તમે પથ્થર જેવા થઈ જાઓ છો, પથ્થર જેવા શિલાવત થઈ જાઓ છો, કશું જ યાદ નથી.
ભગવાન કે હું બે કામ કરું છું, તમને ઊંઘાડવાનું કામ એ હું કરું છું કે મારા ભક્તને થાક લાગ્યો છે, ઘસઘસાટ હોઈ જવો જોઈએ તો જ એને આરામ થશે, એટલે ઘસઘસાટ ઊંઘાડી દઉં છું, લોકોને ગોળી લેવી પડે છે, જ્યારે આપણને જગાડવા પડે, ખબર પડ્યું છે ભાઈ, એલારામ એ વાગીને બંધ થઈ જાય તે નથી ખબર પડતી, એટલું સરસ ભગવાન કે મારો ભગત થાક્યો છે, મારો સાધુ થાક્યો છે, હોઈ જવા દો, એલારામને કે તું તારે વાગ, મેં એની કાનની ઇન્દ્રિયો જ ખેંચી લીધી છે, બોલો, એટલા ઘસઘસાટ ઊંઘાડે, કોણ કરે છે આ? મહારાજ. પછી પાછા જો આ હવે હુતો જ છે, શિલાવત આપણે હુતા જ, આપણને કાંઈ ભાન છે ત્યારે હું કોણ છું, કોયો છું, કેટલું આમ છું, ત્યાર કોઈ એમ કે આપણે હુતા હોય ઊંઘમાં ઘસઘસાટ, અને કોઈ કે આ જોવો તો ખરા પણ ગધેડો હુતો છે, આપણને સંભળાયું જ નહીં ઘસઘસાટ ઊંઘમાં છીએ તો કશું થાય અસર નથી, નિંદાની, અને કોઈ એવું કે ઓહો કેવડા મોટા ભગત હુતા છે તો એની અસર ના થાય, નથી નિંદાની અસર થતી, નથી સ્તુતિની અસર થતી, નથી બહાર કોઈ વાતાવરણ ગમે એવું બહાર વાવાઝોડું આવી નાખું, બીજા બધા મકાનો ઉડી જાય ને બધે પાણી ભરાઈ જાય પણ આપણા ઘરમાં ના ભરાણો ને આપણે શાંતિથી હુતા હોય કાંઈ પ્રોબ્લેમ થાય, આખી રાત વાવાઝોડું આવી જાય તો ગણાને ખબર જ નથી હોતી કે અડધી રાતે વરસાદ પડી ગયો, ઘણા એટલા સરસ રીતે હુતા હોય કે એને સવારમાં તમે કહો વરસાદ સંભળાતો હતો, ક્યારે પડ્યો વરસાદ, એના વરસાદમાં જ મસ્ત હોય, ઇન્દ્રદેવ ગમે એટલો વરસાદ કરે, છાપરા નીચે હુતો હોય, બીજા બધા જાગી ગયા હોય પણ ઘણા કેટલા સરસ રીતે હુતા હોય, એને વરસાદ પડે તો એ ના ખબર પડે, બોલો એ કોની દેન છે? મહારાજની, મહારાજે આપ્યું આરામ કરવા, જો ઊંઘ રચી ના હોત તો શું થાત, એટલું નહીં, હવે ચાલો આને હોવડાય તો દીધો, બધી મેમરી જતી રહી, કાંઈ છે નહીં, આવે હવે ભગવાન હવારમાં જગાડે જ નહીં તો, ચાલો જગાડી દીધા પણ જેવા રાત્રે હુતા હતા ત્યારે જેટલું જ્ઞાન હતું એટલા જ જ્ઞાને સહિત જગાડે તો, પણ ભગવાન શું કરે છે, આખી રાત અને ઊંઘાડી પાછો સવારે જાગે ને એ પહેલાં ભગવાન એને મેમરી બધા ડિસ્ક છે ને બધા ફિટ કરે છે, તું આ છો, તારે હવે આ કરવાનું છે, આજનું તારો સ્કેડ્યુલ આ છે, બાકી જેટલું જ્ઞાન રાત્રે ઘેરી નિંદ્રામાં હોય એટલું જ જ્ઞાન જો ઉઠીને રાખે તો શું થાય, ગાંડાની હોસ્પિટલમાં મૂકી આવે બધાએ, કાને તો હવે કશું યાદ નથી રહેતું, યાદ નથી રહ્યું, પણ ભગવાન સવારની અંદર બધું યાદ કરાવે છે, જે કાંઈ જમે એ પચાવી દે છે, સંકલ્પ કરે એવું ભગવાન આપી દે છે, બોલો, વિચાર કરતા હોઈએ કે બે દિવસમાં લાડવા મળવા જોઈએ તો મળી જાય, ગણેશ ચતુર્થી આવે જ છે, કાલે ગણપતિ દાદાનો ઉત્સવ, બધાએ લાડવા કરીને મહારાજને ગણપતિને જમાડજો, તો ભગવાન કેટલા આપણી ઉપર નજર રાખીને બેઠા છે, ગુણાદિતાનંદ સ્વામી કે ભગવાન તો સદાય ભક્તની જીવની હામું જોઈને બેઠા છે, કોઈ મારી હામું જોવે છે? પણ જીવ એવો અવળો, તે બધું જોવે, બધું સંભારે, પણ જે એની હામું સતત જોઈને બેઠો છે એને ના સંભારે. હવે ચાલો બીજી એક વાત સમજીએ, આપણને કોઈ વ્યક્તિ સામે આપણે જોઈને બેઠા હોય કે આપણને કંઈ એની પાસેથી આપણે એની પર ઉપકાર કરીએ છીએ, આપણે એની પાસેથી કશું લેવું નથી, લેવું નથી, આપણે એની સામે જોઈને બેઠા છે, આપણે એને મદદ કરીએ છીએ ને ઉપરથી આપણને એમ છે કે હજુ આપણે એને મદદરૂપ થઈએ, મારે એની સંભાળ રાખવી છે, તમે એની સામે જ જોયા કરો કે એને શું થયું, હવે શું જરૂર છે, કપડાંની જરૂર છે, ખાવાની જરૂર છે, એને મકાનની જરૂર, બધું તમે આપો પણ એ તમારે સામું જોવે જ નહીં ક્યારેય, તો વ્યવહાર રે શું કે આ, એ કોઈ દી સામું જોતો નથી ને કોઈ દી આપણે આમ જઈએ તો આમ જતો રહે, એને આપણે કેટલી મદદ આવે, એને મદદ જ નથી કરવી, આ જીવ આપણી સામું કોઈ ન જોવે તો આપણે તરત એનાથી મોઢું ફેરવી લઈએ, ભગવાન કેટલા દયાળુ ને કૃપાળુ છે કે એની સામું કોઈ ના જોવે તો એ મોઢું ફેરવે નહીં, મોઢું ફેરવે નહીં એટલું નહીં, એનું અહિત થાય એવું પણ ના કરે, આ ભગવાનને મોટા પુરુષો પાસે જ હોય, જગતના કોઈ જીવ પાસે ના હોય, કોઈ પાસે ના હોય, ભગવાન આવા છે, એટલે એની દ્રષ્ટિ જેના પર પડે બધા કૃતાર્થ થઈ જાય, બોલો આપણને ભગવાને કેટલા કૃતાર્થ કર્યા છે, કેટલા કૃતાર્થ, જો આપણે એનો વિચાર કરીએ કે આવા મોટા મહારાજ મળ્યા
આવો મોટો સત્સંગને આવી દિવ્ય મને આવા શાસ્ત્રો મળ્યા, આવા દિવ્ય સંતો ભક્તો મળ્યા, હું તો કૃતાર્થ થઈ ગયો છું. આનો જો વિચાર કરીએ ને તો આ મનુષ્ય દેહ આપણને મળ્યો ને એનો કહેવા ફરે કે ઓહો મહારાજ મારી પર બહુ મોટી દયા કરી મને આવું દીધું છે અને પાછા આજ સુધી પણ હજુ ખબર રાખે છે, બધી જ રીતની ખબર રાખે છે. શ્રી હરિ હાથી ઉપર બેઠા હતા, આગળ ઘણા ચોપદારો હતા. એક એક ચોપદાર વારંવાર જય જયકારની વાણી મુખથી બોલતા હતા. શ્રી હરિ સિદ્ધપુર નગરના દરવાજામાં આવ્યા. પુરના લોકોનો કોઈ પાર ન હતો. ભગવાનની નજર મળવી એ કેટલી અઘરી છે. સારંગપુર ગામની અંદર શ્રીજી મહારાજ અને કેટલી મોઘી સમજે જ ભગવાનના ભક્તો. સારંગપુર ગામમાં મહારાજ બિરાજમાન હતા અને ત્યાં આગળ મહારાજ બ્રાહ્મણોની ચોરાસી કરતા હતા. શ્રીજી મહારાજ કે અમારે ચોરાસીમાં રૂપિયા ખૂટ્યા છે, કોઈ પાસે હોય તો દો ભાઈ. ત્યારે ત્યાં એક હાજો ભરવાડ હતો, એ 200 રૂપિયા લાવ્યો, મહારાજને દીધા. મહારાજે બીજે દી ચોરાસી કરી ત્યારે એની ઘરવાળી હતી, એની પાસે ઘરે ના હતા, હાજો ભરવાડ નહોતો, તો એને ઘરે ના દીધા. મહારાજ કે તાર ધણીને પૂછવું નહીં પડે, તો કે ના મહારાજ મારો ધણી સત્સંગી રાજી થશે. ત્રીજે દિવસ મહારાજ કે અમારે રૂપિયાની જરૂર છે, હવે કોઈ પાસે હોય તો લાવો. અને ત્યારે નાનો ગમારો એક એ હાજા ભરવાડનો ભાઈ હતો, એ નાનો ગમારો પોતાને ઘેર દોડ્યો, ઘેર જઈને 30 રૂપિયા લઈ આવ્યો. મહારાજને આવીને મહારાજના હાથની અંદર 1 રૂપિયો 2 રૂપિયા એને આમ એક આરે 30ના છોડી દીધા, એના પાસે ઓછા હતા. એટલે એ વિચારતો હતો કે ભગવાન આમ બેઠેલા આમનું મોઢું કરીને, એને એમ થયું કે આમ હું ભગવાનને જેટલા જરૂર હોય વધારે નથી દઈ દેવા, જરૂર હોય એટલા જ દેવા છે. દેવા છે ખરા પણ જરૂર હોય એટલા, કારણ કે ભગવાનને વધારે પડતું દઈએ છે ને તો ભગવાન શું કરે છે, કોકને દઈ દે છે. એટલે એમને જરૂર હોય એટલા જ દેવા છે. તો હું એને તમે 60 આપો, 30ની જરૂર હતી એને જ કંઈ રાખવું નથી, તે બ્રાહ્મણોને 2-2 રૂપિયા દઈ દેશે, કેટલો રૂપિયો વધારે. એટલે એને આમ ગણી ગણીને આમ મૂકતો હતો ને 30 મૂક્યા, પણ મહારાજ એની હામું ના જોયું, મહારાજ આમ જ પાડી દે. તો એ પાછો ઘેર દોડતો હતો. મહારાજ કે ક્યાં જાશો? અરે મહારાજ 30 રૂપિયા બીજા ઘેર વધેલા છે, મારી પાસે 60 રૂપિયા મરણ મૂડી હતી, બીજા 30 લઈ આવું. એટલે મહારાજે 30 લાવું. મહારાજ કે પછી તું શું કેવી રીતે જીવીશ? મહારાજ અમારે તો હવ થશે, પણ મારા 30 રૂપિયા લાવું અને મારી જેટલી મરણ મૂડી છે બધી મૂકી દઉં, અને જો તમે મારી સામું જોઈ લો તો મારું કામ થઈ જાય. એને ભગવાનનો મહિમા કેવો સમજાણો છે કે મહારાજ તમે મારી બાજુ જોઈ લો, મારું કામ થઈ જાય. આપણી ઉપર મહારાજે દ્રષ્ટિ રાખી એ આપણું કેવડું મોટું કામ થયું છે. આપણી ઉપર ગુરુજી જેવા મોટા સત્પુરુષની સીધી દ્રષ્ટિ છે, કેવડું મોટું કામ થયું છે. આપણી ઉપર ભગવાનની અંદર હેતવાળા સંતો ભક્તોની દ્રષ્ટિ છે, કેવડું મોટું કામ થયું છે. આનાથી મોટું કામ આપણા અનેક જન્મો થયા એની અંદર એક પણ કામ આવું નથી થયું, એવું કામ મહારાજે અત્યારે આપણું કરી દીધું છે. માટે બીજું કશું યાદ ના રહે, મૂર્તિ યાદ ના રહે તો હાલશે, મૂર્તિ યાદ નહીં રહે હાલશે, જાજી માળા નહીં થાય ચાલશે. સ્વામીએ વાતોમાં કીધું 5 માળા ઓછી વધુ ફરે એની ચિંતા જ નથી, પણ આ ભગવાન અને આ સાધુને હૈયામાં રાખવા, કરવાનું તો આટલું છે. સ્વામી આમ કીધું, કરવાનું તો આટલું છે, અને હૈયામાં જે હોય એ સાંભળ્યા કરે, હૈયામાં હોય સાંભળ્યા કરે, હૈયામાં હોય એ આપણને દેખાયા કરે, એ આપણી બાજુ જોવે છે એમ, બસ આપણે બીજું કંઈ નથી જોવાનું, એટલું જ જોવાનું છે. મહારાજ મારી બાજુ જોઈને બેઠા છે, મહારાજ જોવે છે. આટલા મોટા આખા અમીર, આટલી આખી પૃથ્વી ઉપર, આ 14 માળના બ્રહ્માંડની અંદર, અમેરિકાની અંદર આ ખૂનામાં રહેલો મારો ભક્ત આવું મારું ભજન કરે છે, એવું ભગવાનની નજરમાં છે. ભજન ઓછું થાય છે તો પણ મારો આ ભગત છે અને કોઈ રીતે દુઃખ ના આવે એવું ભગવાન આયોજન કરે છે. આવી રીતે ભગવાનને જે સમજ્યા કરે, વિચાર્યા કરે, તો ભગવાનની મૂર્તિમાં વૃત્તિ નથી રહેતી ને તો એનું કામ થઈ જાય. મોટા પુરુષોને વિચાર્યા કરે કે ગુરુજીની નજરમાં હું આટલો દૂર છું તો પણ ગુરુજીની નજરમાં છું, મારા બહુ મોટા ભાગ છે, આમ વિચાર્યા કરે તો વાંધો ના આવે. હું આટલો દૂર રહું છું પણ સંતોની નજરમાં છું, આમ વિચાર્યા કરીએ તો એને અહો ભાગ્ય લાગે કે મારા કેટલા મોટા ભાગ્ય છે. એક 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 ડાન્સર હોય,
એક ક્રિકેટર હોય, એક કલાકાર હોય, એની અંદર કોઈ પ્રકારના બીજા સદગુણો ના હોય, ફક્ત એક કળા ભગવાને આપ્યું એટલી કળા હોય, બાકી દારૂ પીતો હોય, માંસ ખાતો હોય, રખડેલ હોય, પણ એવો વ્યક્તિ પણ જો સમાજની અંદર કોઈ વ્યક્તિઓ સાથે એને 25 વર્ષમાં એક જ વાર ભેગો થયો હોય ને, તો પણ 25 વર્ષનો કેપ સમાજમાં કેટલા લોકો પાસે જોવા મળે, હું આને મળેલો છું એમ. હવે એની ક્રેડિટ કેટલી? કદાચ કોઈ મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હોય, કોઈ બીજે કામ કરતો હોય, તો એની ક્રેડિટ એક સ્થાન ઉપર લાખો ને કરોડોની હશે. પણ શાસ્ત્રની દ્રષ્ટિએ કોઈ દારૂડિયો હોય કે કોઈ હાવ જેનું જીવન ભ્રષ્ટ હોય, એની કિંમત શાસ્ત્રની દૃષ્ટિએ નથી. શ્રીજી મહારાજ કે જે કલ્યાણ નથી દાખલો નથી કહો, તો બધા મૂરખ છે. પણ એવાને મળેલો હોય 50 વર્ષમાં એક વખત, તો પણ એમ કે ઓહો આપણને મળેલા છે. વર્ષમાં એક ફોન જો ઓલો કરી દેતો હોય તો આ પૃથ્વીથી અધર હાલે. તો આપણને પુરુષોત્તમ નારાયણની દ્રષ્ટિ મળી છે, આ શ્રીજી મહારાજનો દિવ્ય સત્સંગ મળ્યો છે, તો આપણને એનો કેપ કેમ ના હોય, આપણને એનું ગૌરવ કેમ ના હોય, આપણને એનો આનંદ ને અહોભાવ કેમ ના હોય. અહોભાવ કે આ મને મળ્યું છે, આવા મોટા મહારાજ મારી પર દ્રષ્ટિ રાખે છે, એ મહારાજની દયા છે. કેવું મહારાજે માગ્યું, મારો ભક્ત કોઈ રીતે અન્નવસ્ત્ર કરીને દુઃખી ના થાય. આપણને જ્યારે અન્ન અને વસ્ત્રન બધું મળે ને, ત્યારે હરખભેર આપણે ભોગવી તો લઈએ, પણ વિચાર એ કરવાનો છે કે આ તો મારા મહારાજે માગ્યું છે ને, આ એ મને મળે છે, એના પ્રારબ્ધનું મને મળે છે, મારા પ્રારબ્ધનું નહીં, એના પ્રારબ્ધનું મને મળે છે. અને અમારે તો ખાસ અનુભવ થાય, તમારે થાય કે ઓછો થાય, તમે થોડી મહેનત કરો એટલે કદાચ થાય કે ભાઈ થોડી મારી મહેનતનું છે આ બધું, એમ તમને આવે. પણ અમારે હાવ સત્સંગ ઉપર જ છે, અમે તો સત્સંગ ઉપર જ જીવવાનું છે, સત્સંગ ઉપર જ જમવાનું છે, સત્સંગ ઉપર જ કપડાં પહેરવાના છે, એટલે અમારે થાય. પણ તમારે પણ એ જ સમજણ રાખવાની છે, મહેનત તો ગમે એટલી કરે, પણ ના કેટલાયને મહેનત કરે તોય કાંઈ નથી મળતું. પણ આપણને ભગવાને દીધું છે, એ ભગવાનની કૃપા છે. જોવાનું કે આ ભગવાને આપ્યું કેટલું શ્રેષ્ઠ આપ્યું છે બધું જ, એમ વિચાર કરીએ તો ભગવાન તરફનું હેત રહે. શ્રી હરિ સિદ્ધપુર નગરના દરવાજામાં આવ્યા. પૂરના લોકોનો કોઈ પાર જ ન હતો, હાથમાં ફૂલના હાર લઈને લોકોના ટોળે ટોળા ઊભા હતા. જેટલી રાજબજારો હતી એમાં સુગંધી કેસરનું પાણી છંટાવ્યું હતું. ઠેક ઠેકાણે કેળના સ્તંભો રોપાવીને બજારોને સુંદર બનાવી હતી. કેળના સ્તંભોમાં કેળાની લૂમો લટકતી હતી અને સ્તંભોને કુમકુમથી રંગ્યા હતા. વૃક્ષોના ઉપર પોપટ અને મેના પોતાની જાતિના શબ્દ કરી રહ્યા હતા. 10-10 કેળની વચ્ચે એક એક નાળિયેરી રોપી હતી. જો બધું છે, આર્કિટેકો હતા, અત્યારે નથી આ પેલા રાખતા, કે અત્યારે તો કેટલી પ્રકારનું નીકળ્યું છે કે પહેલાં તો આર્કિટેક હોય, પહેલાં કાંઈ નહોતું. મકાન બનાવવું હોય તો આમ દિવાલ ચણવાની ચાલુ કરી દે ગામડાઓમાં તો, અને ઊભા કરી દે, આ એક આમ રૂમ કરો, એક ફરજો કરો, આ કરો, થઈ ગયું મકાન. હવે ધીરે ધીરે ગામડામાં મકાન બનાવવાનું હોય તો આર્કિટેક આવે, એન્જિનિયર આવે, ડિઝાઇનર આવે, પછી ઘરની અંદર આવે ફર્નિચરની ડિઝાઇન, કયા કલર, આ કલરનું કબાટ હોય ને આ દિવાલ હોય તો એનું કબાટ આ કલરનું, ને બધું કેટલું બધું નીકળ્યું. ટાઇલ્સ આવી, આ ટાઇલ્સ હોય તો એની સાથે મેચિંગ આવું, એની સાથે એનું સ્ટેન્ડ હોય તો એ આ કલરનું, એનું સિંક હોય તો એ આ પ્રકારનું, કેટલું સેટિંગ, બધું જ સેટિંગ. એક વ્યક્તિની ભક્તિ સત્સંગ એકલો જ અપસેટિંગ હોય, બાકી બધું સેટિંગ સરસ. સોફા આ કલરના, પગ લાંબા થાય, માથું આમ પડી જાય, કસરત કરી દે, સમજ્યા, કાંઈ પગ દુખતા હોય તો દબાવી દેવા મશીનો, માથું દુખતું હોય આમાં અહીંથી કમરની અંદર આમ તમને બધી બાજુ પર માલિશ કરી દે એવા મશીનો, એનો પાછો કલર સેટ થાય એવો જ કલર, એની પાછી જગ્યા, આ જગ્યાની અંદર આટલી જગ્યામાં જ આવી જવું જોઈએ, ઘણી વખત 1/2 ઇંચ વધારે આવે તો એ સસ્તું પડે એવું હોય, પણ ઘણા કે ના 1/2 ઇંચ નાનું ભલે 2000 વધારે થાય, પણ મારે એટલામાં સેટ થાય તો જ એનું વ્યવસ્થિત દેખાય. કેટલું બધું નીકળ્યું, એના ડિઝાઇનરો, એના ડિઝાઇનરો છે આજે આખું ઘરની અંદર ફર્નિચર કેવું કરવું એના ડિઝાઇનર. પણ આ બધું પહેલાં હતું જ, વ્યક્તિઓ પાસે ડિઝાઇનર વિના આ બધી બુદ્ધિ હતી. 10-10 કેળોની વચ્ચે નાળિયેરી રોપી, આવી રીતના બધું આખું સિદ્ધપુર શણગારી દીધું. અને ઘાટી વાદળાની ઘટા ઉપસી આવી હોય
તેમ માનીને તેના ઉપર મોર નાચવા લાગ્યા હતા. વૃક્ષો ફળવાળા હતા તેથી વિચિત્ર બાગ બનાવ્યો હોય એમ જણાતું હતું. બજારમાં દુકાનો અને મકાનો જે હતા એ બધા ઘણા ઊંચા અને માળબદ્ધ હતા. માલકે સ્તંભ રહે એક તારા, સોવર્ણ ચિત્ર કિને તે હિવારા, ભુવન દોકાન કે દ્વાર હિ જે તે, વિચિત્ર ભાતિ કરાય તે તે. મકાનોના જે માળ હતા એના બધા થાંભલા એક સરખા પંક્તિ બંધ હતા, તેમાં સોનેરી ચિત્રો કર્યા હતા. મકાનોના અને દુકાનોના દરવાજા વિચિત્ર ભાતોવાળા કરાવ્યા હતા. પંચરંગી મોતીથી ગૂંથેલા તોરણ દરવાજામાં બાંધી દીધા હતા. દરવાજામાં જ સોનેરી મંગળમય કળશ સ્થાપેલા હતા. તેના ઉપર મંગળમય બધો સાજ સજાવ્યો હતો. પ્રત્યેક કુંભના ઉપર એક એક શ્રીફળ મૂક્યું હતું. અપાર ધૂપ અને દીપ પણ કર્યા હતા. જમીન ઉપર 8 પાંખડીના કમળ કરીને એમાં વિવિધ રંગ ભર્યા. તેના ઉપર તે કુંભનું સ્થાપન કર્યું હતું. કેટલો શણગાર કર્યો છે! આ મહારાજ પધારે છે એટલે ઠાકોરજી જ્યારે આપણે ઘેર આવતા હોય ને ત્યારે શણગાર કરવા, ઘરને શણગારવું, ઘરના આંગણાઓને શણગારવા, દીવા કરવા, આપણી જેટલી શણગારવાની શક્તિ હોય, આપણાથી જેટલી શોભા બનતી હોય એ બધી શોભા બનાવવાનો કોઈ દોષ નથી, કોઈ દોષ નથી. આજથી વર્ષો પહેલાં સંતો પધરામણી કરતા ઠાકોરજી લઈને, તો ઘરની અંદર બધા વ્યવસ્થિત ચાદર પાથરતા અને ટેબલ ઉપર ઠાકોરજીની ચાદર હોય, આટલો એક સામાન્ય જે વિધિ એ પ્રકારથી કરતા. આજે ઘણા બધા ભક્તોને ત્યાં જાય, રંગોળી પૂરે, દીવાઓ કરે, એ બધું કોના માટે છે, કોના આનંદમાં છે? ઠાકોરજી મારે ઘેર પધારે છે. એક લગ્ન થવાનું હોય તો પણ કેટલા શણગાર ને કેટલું બધું આપણે કરીએ છીએ, તો ઠાકોરજી આપણે ઘેર આવે છે તો કરવું જોઈએ. કદાચ આપણે માની લો વર્ષો પહેલાં નહોતા કરતા અને આજે કોઈ ભક્તો કરે છે તેનું જોઈને પણ આપણે શીખી જવું જોઈએ, શક્ય હોય તો. નથી શક્ય તો ના થાય. એની અંદર પણ આવડત જોઈએ, ચાતુરી જોઈએ, સમય જોઈએ, એ પ્રકારની સહાયતા કોઈની જોઈતી હોય તો સહાયતા જોઈએ. બધું થાય તો થાય, નહીં તો ઘણી વખત દરેક વસ્તુ ના કરી શકે, એ બધા પાસે ના હોય, પછી એનાથી થોડું એવું થાય. આજે અમે સંતોય હોઈએ તો ઘણા સંતો એટલા ઉત્સાહી હોય તો બધું સરસ કરે, હિંડોળો કરે, સરસ કરે, અને ડેકોરેશન કરવા બહાર આપી દો તો સરસ કરે, એન્ટ્રન્સની અંદરથી કંઈ પ્રોગ્રામ કરવાનો હોય તો એને કઈ જગ્યાએ કેમ ફૂલ મૂકવા એ બધી ખબર પડતી હોય એવું, અને મારા જેવો ભોટ હોય તો એને ના ખબર પડે તો એને કંઈ નહીં, પાંખડી 5 વેરી રાખવી. શીખેલા તો ભાઈ પેલા સંત હતા તો એમને આવું કર્યું હતું, તો આપણને એટલું ના આવડતું હોય તો ભલે આપણે ડિઝાઇન ના કરીએ પણ 5 પાંખડી તો આમ વેરી શકીએ કે આવું થાય. ઠાકોરજી આવતા હોય, મોટા પુરુષ આવતા હોય, કંઈક સંતો ભક્તોનું કોઈ સ્વાગત કરવાનું હોય તો આટલું તો થઈ શકે, તો એની સ્થિતિ પ્રમાણે, એની કેપેસિટી પ્રમાણે. પણ આપણે નહોતા કરતા ને કોઈ કરે છે તો એમાંથી આપણે શીખવું જોઈએ. ના શીખી શકીએ તો ગુણ તો રાખવો જ જોઈએ કે આપણે નથી કરી શકતા, પણ એ કરી શકે છે, બહુ સરસ કરી શકે છે, બહુ સારું કરે છે, એમ ગુણ લેવો જોઈએ. આપણા ભક્તો જે સમજણવાળા હોય એને જ ના થાય, પણ જગતની અંદર તો ઘણી વખત આમ ઠાકોરજીની પધરામણી થતી હોય ને તો સામાન્ય વ્યવહારથી જે વર્ષોથી રીત એક ચાલી આવતી હોય ને એમાં જો કોઈ રંગોળી પૂરે દીવડા કરે ને તો શું કહે ખબર છે? શું નખરા કરતા હશે આ, એને શું દેખાય છે? એમાં એને નખરા દેખાય છે, નખરા નથી. જે શાસ્ત્રમાં છે એને જીવંત કર્યું છે. શાસ્ત્રમાં હતું આને ખાલી વંચાતું હતું, એને સાંભળીને જીવંત કર્યું. મહારાજની સવારી નીકળતી ત્યારે શાસ્ત્રમાં આવું વર્ણન છે. આપણાથી કેળોને નાળિયેરીઓ તો ના રોપાય, પણ આપણે સરસ મજાના પુષ્પો મૂકી શકીએ. સારા ઝાડ મળતા હોય, પ્લાસ્ટિકના 2 ઝાડ ઘરમાં રાખી મૂક્યા હોય, ક્યારેક ઠાકોરજી આવે છે તેવી પધરામણી થાય, ફૂલને ચોખાથી વધાવીએ, ફૂલ ના મળે તો ચોખાથી વધાવીએ, રંગવાળા ચોખા કરી દઈએ, કલરવાળા ચોખાથી ભાત પાડી શકાય, જેટલું કરવું એટલું થાય. અત્યારે આપણા ભક્તો કેટલા બધા કરે છે ને, અન્નકૂટ કરે છે, ઠાકોરજી જાય અન્નકૂટ કરે. તો મહારાજને એક નાનો અન્નકૂટ ઘરની અંદર ધરાવ્યો તો એ ભગવાન પ્રત્યેનો એક ભાવ છે,
કે મારે ઘેર ઠાકોરજી આવ્યા છે. હોય ક્યાંથી? આપણે ઘેર ભગવાનને ભગવાનના સાધુ હોય જ ક્યાંથી? આ તો શ્રીજી મહારાજની બહુ મોટી દયા છે કે આ વસ્તીની વચ્ચે આ સાધુને રાખ્યા છે. આટલા વસ્તીથી ક્લોઝ સાધુને રાખ્યા છે. ભગવાન સ્વામિનારાયણનો સાધુ એટલે સમાજનો સાચો સેવક છે, એવા સાધુ રહ્યા છે. સમાજની સાથે એકદમ હળીમળીને રહે છતાં પણ રીત જગત સે ન્યારી, સમાજમાં હાવ ભળેલો રહે, તમારા સુખ દુઃખમાં ભેગો રહે છતાં પણ તમારાથી અલિપ્ત રહે, આવો સાધુ ભગવાન સ્વામિનારાયણ આવો સાધુ સમાજ લાવે આ પૃથ્વી પર, નહીં તો છે નહીં. કે સુખ દુઃખમાં ગ્રહસ્થ જોડે ભળે ખરા, એને આ લોકની રીત પણ શીખવાડે, પરલોકની રીત પણ શીખવાડે. હવે શીખવાડવા એના માનસ સુધી, એની સુધી, એના લેવલ સુધી જવું પડે, ત્યાં સુધી જાય, એના ઘર સુધી જવું પડે, જાય અને તો એ રીત જગત છે ન્યારી. તો એ રીત આખી નોખી, એમાં પ્લેનમાંય ફરવું પડે, ગાડીમાંય બેહવું પડે, બધે જવું પડે, પણ તોય રીત જગત છે ન્યારી. આવી શ્રીજી મહારાજ રીત લાવે, એ મહારાજે બહુ મોટી દયા કરી છે. એટલે આપણે ઘેર જ્યારે ઠાકોરજી આવે, આપણે ઘેર જ્યારે ભગવાનના સંત આવે, આપણે ઘેર ભગવાનના ભક્ત આવે, બહુ મોટી ભગવાનની દયા સમજવી, અને ત્યારે જેટલું આપણાથી થાય એવું ભગવાનને રાજી કરવા માટે જેટલું રાચ રચીલો શણગાર આદિક જે કાંઈ થાય, સારા મેવા મીઠાઈ ભગવાનને જમાડવા જે થાય, બધું ભક્તિભાવથી કરવું જોઈએ. પંચરંગી મોતીથી ગૂંથેલા તોરણ દરવાજામાં બાંધી દીધા હતા. દરવાજામાં સોનેરી મંગળમય કળશ સ્થાપેલા હતા. કચ્છ પ્રદેશની અંદર, અહીં લંડનની અંદર કચ્છના ભક્તો રહે છે, તો અમુક જગ્યાએ પધરામણીય સંતો જાય ને તો એ કળશો ઢોળ, કળશો કે કળશો, અમારે કળશો કરવો છે એમ કે, અને એની અંદર સૌથી પહેલાં ઠાકોરજીને લઈને હરિભગત જાય, અને શું કરે ખબર છે, સૌથી પહેલાં આમ ઠાકોરજીના ચરણ ધોતા હોય ને એમ આમ આમ જળ ઢોળે, અને પછી અંદર આમ ફૂલડે ને ચોખાથી વધાવતા વધાવતા ઠાકોરજીને ઠેક ઘરની અંદર લઈ જાય, પછી સંતોને પાછળ પ્રવેશ કરવાનો, એ સંતોને પછી હરિભક્તો વધાવતા વધાવતા લઈ જાય. એવું ઘણા અમુક ઘરે, એવું બધે એવું નથી કરતા, પણ અમુક ઘરે એ રીતનો આખો વિધિ કરે, ઠાકોરજીની વધામણા કરે સૌથી પહેલાં, એ બહેનો કરે, ખબર નહીં પુરુષો કે એમ, પુરુષોને નહીં કરવાનો, એ બહેનો કરતા હોય એને ભક્તિભાવ વધારે, એટલે બહેનો કરે. એ ઠાકોરજી લઈને અમે તો એક જગ્યાએ ગયા, અમને કંઈ આવી ખબર જ નહીં કે આવું, તે કે અમારે એમની ભાષામાં બોલ્યા હશે કે કળશો કરો, કળશો તો સંતો ભૂલા પડે કે આ કળશો વળી કંઈ કચરો કાઢવો શું કહે છે, સમજ્યા નહીં. પછી અમે ત્યાં ગાડીમાંથી ઉતર્યા તો બહેનો દરવાજામાં ઊભેલા, એટલે થયું કે આ કેવી પધરામણી, આ કંઈ નવી પધરામણી લાગે છે. પછી હરિભગતને મોકલ્યા, એટલે હરિભગતને બહેનોએ કીધું ઠાકોરજી લઈને આવો, તમે ઠાકોરજીના વધામણા કરીને અમારે અંદર લઈ જવા છે. પછી ઠાકોરજીને વધાવીને બહેનો અંદર લઈ ગયા પેલા ભાઈ હારે, અને પછી એ લોકોએ ત્યાં મહારાજને બેહાડ્યા સિંહાસનમાં, ત્યાં વધાવ્યા ને પછી બહેનો અંદર ગયા ને પછી સંતો ઉતરીને ગયા. એવોય રિવાજ ક્યાંક છે. ટૂંકમાં મારો કહેવાનો અર્થ એવો છે, ભગવાન માટે જ્યારે ભગવાન પધારે ત્યારે આપણી જેટલી ભક્તિ હોય એટલી ભગવાન પ્રત્યે ઠાલવી શકાય છે. જેને જેવો ભાવ થાય એવા ભાવથી ભગવાનની સેવા થઈને, ભગવાનની સેવા આપ, ભગવાનની સેવા કરીને આનંદ લઈ શકાય છે. પ્રત્યેક કોમના ઉપર એક એક શ્રીફળ મૂક્યું, અપાર ધૂપ અને દીપ પણ કર્યા, આમાં વર્ણન છે. એટલે હું વચ્ચે વચ્ચે જે કંઈ વાત આવે એવી વાત લેતો જઉં છું. જમીન ઉપર 8 પાંખડીના કમળ, તેમાં વિવિધ રંગ ભર્યા અને તેના ઉપર કુંભનું સ્થાપન કર્યું. ત્યાંની બજારોની શોભા આ રીતની કરી હતી. શ્રીહરિ જ્યારે પધારતા હતા ત્યારે યોગ્ય સ્થળે વિવિધ પ્રકારના મોતી ભરેલા ઉલેચ બાંધ્યા હતા. જરિયાની ધજાઓ અને પતાકાઓ છજાઓના ઉપર પંક્તિ બંધ રીતે ઊભી કરી દીધી હતી. બોલો, જરિયાની ધજાઓ, ધજાઓ પતાકાઓ આપણે ફરકાવે ના છોકરાઓ, આ બધું જ શાસ્ત્રમાં છે. જેટલું લોકમાં પ્રવર્તેલું છે ને એ બધું શાસ્ત્રમાં છે. શાસ્ત્ર બહારનું કાંઈ નથી, જે કંઈ પ્રવર્તેલું છે બધું શાસ્ત્રની અંદર છે જ. અખિલેશ્વર શ્રીહરિ જ્યારે સિદ્ધપુરમાં પધાર્યા ત્યારે આખું નગર સુવર્ણમય બનીને ખીલી ઉઠ્યું હતું. દુકાનોમાં ને ભવનોમાં બિલોરી કાચના ઝાડ લટકાવી દીધા હતા. તેમાં વિચિત્ર પ્રકારના રંગ હતા, તેનાથી અદ્ભુત શોભા બની હતી. શ્રીહરિ જ્યારે સિદ્ધપુરની મુખ્ય બજારમાં આવ્યા ત્યારે બંદૂકોના અપાર અવાજ થયા, તેનાથી આકાશ ગાજી ઉઠ્યું. તે સાંભળીને અપાર દેવતાઓ આવ્યા. ભવ, બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્રમા, 12 સૂર્યો અને 33 કોટી બધા દેવો હતા, એ બધા વિમાનમાં બેઠા હતા. કેસરયુક્ત ચંદન અને અનેક પ્રકારના પુષ્પોને તેઓ લાવ્યા હતા.
શ્રીહરિ જ્યારે રાજબજારમાં આવ્યા ત્યારે દેવોએ ચંદન અને પુષ્પોની વૃષ્ટિ કરી. ફૂલના હાર લઈને પૂર્વાસી લોકો જે ઊભા હતા તેઓ અત્યંત પ્રેમથી શ્રીહરિની પૂજા કરતા હતા. પૂરની જે સ્ત્રીઓ હતી બધી મોતીના થાળ ભરી ભરીને મકાનોના ગોખ અને અટારીઓમાં ઊભી હતી. જ્યારે શ્રીહરિ રાજમાર્ગ ઉપર આવ્યા ત્યારે સ્ત્રીઓએ શ્રીહરિને મોતીથી વધાવ્યા. કેવું મહારાજનું ભવ્ય સ્વાગત કર્યું છે. પછી શું થયું? શ્રીહરિ કે મૂર્તિ સુંદર જોઉ, દેખી કે જન તૃપ્તિ ન હોવું, ભૂલ ગયે સબહે ઘર કામા, ભૂલ ગયે સબહે ઘર કામા, એકટક દેખત શ્રી ઘનશ્યામા, એકટક દેખત શ્રી ઘનશ્યામા. શ્રી હરિની સુંદર મૂર્તિના દર્શન કરી લોકોને તૃપ્તિ થતી ન હતી. દર્શનના સુખમાં સૌ બધું ઘરનું કામ ભૂલી ગયા. ઘનશ્યામ શ્રી હરિને સૌ એકી ટસે જોઈ રહ્યા હતા, એક ટસે મહારાજને જોઈ રહ્યા, ઘરનું કામ જ ભૂલાઈ ગયું. ભગવાનના દર્શન કરવા ત્યારે એવી રીતે કરવા કે શરીરનું ભાન અને આ લોકનું ભાન ભૂલાઈ જાય. પણ આપણી મોટામાં મોટી કઠિનાઈ એ છે કે આપણે દેહભાવ સહિત જ ભગવાનના દર્શન કરતા હોઈએ છીએ. ભગવાનમાં મસ્ત બની ગયા હોઈએ એવી આપણી ક્ષણો કેટલી જીવનની, એવી ક્ષણોનો હિસાબ આપણે રાખવો જોઈએ કે 24 કલાકની અંદર હું ભગવાનમાં મસ્ત બની ગયો હોઉં, જેની અંદર મને મારો દેહ ભાવ પણ ભૂલાઈ ગયો હોય એવી ક્ષણ આટલા વર્ષોમાં ભગવાનની કૃપાથી, મોટાની કૃપાથી મારી ઉપર રાજી થઈને મને દીધી હોય એવું થયું છે? એક મિનિટ માટે, બે મિનિટ માટે, પાંચ મિનિટ માટે, 15, 20, 50, 1 કલાક, 2 કલાક, 5 કલાક, 10 કલાક દેહ ભાન જ ભૂલાઈ જાય. ક્યારે કામ ભૂલાય? આ લોકોનું કામ ક્યારે ભૂલાય? કેટલું બધું ખેંચાણમાં થઈ ગયું હોય તો થાય ને. આપણને ઘણી વખત કેટલું કામ એટલું અગત્યનું લાગે અથવા આપણને કોઈ ખેંચાણ એવું હોય ને તો જે કામ કરવાનું એ ભૂલી જઈએ. જે બીજું કરવાનું આપણે નક્કી કર્યું કે આ કરતાં આપણે આ કરતા જશું તો ભૂલાઈ જાય. એમ ભગવાનની મૂર્તિમાં એવા મસ્ત થઈ ગયા, ઘરકામ ભૂલાઈ ગયું. બોલો, ઘરકામ એને ના રહ્યું, એટલું ભગવાનમાં હેત થઈ ગયું. અને જીવને કરીને કરવાનું તો ભગવાનમાં હેત છે. છેલ્લો શ્વાસ પૂરો થતાં પહેલાં પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને વિશે હેત કરવાનું છે. મહારાજની મૂર્તિમાં હેત ના થયું તો ધામમાં બેસાશે જ કેમ? ધામમાં રહી શકાશે કેમ? હેત જ નથી થયું, વૃત્તિ જ બીજે છે તો ધામમાં રહેવાય જ નહીં. જેને ભગવાનનું ભજન કરતાં કરતાં બીજા હજાર પ્રકારના કામ યાદ આવે છે એનું કામ કાચું કહેવાય. હા, ભગવાનની પૂજા આપણે કરતા હોઈએ ત્યારે ભગવાનમાં મસ્ત બનીને કરીએ, ભગવાનની માળા કરતા હોઈએ ભગવાનમાં મસ્ત બનીને કરીએ. વ્યવહારનું કાર્ય છે ત્યારે વ્યવહારનું કાર્ય સારી રીતે પતાવી દઈએ, પણ જ્યારે ભજનમાં જઈએ ત્યારે ઓલું યાદ ના આવે એટલું તો ભગવાનમાં હેત કરવું પડે. અને ક્યારે થાય? રાત દિવસે ભગવાનનો વિચાર કર્યા કરીએ તો થાય. અને વિચાર કેવી રીતે થાય? તો કે શું મૂર્તિને જ સંભાળ્યા કરવી? અરે, મૂર્તિ ના સાંભળે તો કાંઈ નહીં, ભગવાનની કરુણાને તો સંભાળીએ કે મારી પર કરુણા કેટલી છે મહારાજની, એ સંભાળીએ. ઓહો, આવા મોટા મહારાજ કેવા મોટા છે, એ સંભાળીએ તો એ ભગવાનની મૂર્તિની સ્મૃતિ છે. કેવું થાય ભગવાનની મૂર્તિમાં જેને હેત થઈ જાય, કેવું થાય? એક ભગત હતા, ઠવી ગામના હતા. એ ભગતને એક વખત એવું થયું કે ભગો ભગત એનું નામ હતું. ગઢડાની અંદર એ ભગત આવ્યા મહારાજને કે મહારાજ મારે સાધુ થવું છે, ભગવાનમાં બહુ હેતવાળા. ત્યારે મહારાજ કે તું તો ઘરમાં રહીશ તો પણ ત્યાગી જેવો રહીશ એવો છે, કારણ કે તું જીવ બહુ બળ્યો છો. એટલે ઘેર જઈને એના ઘરના મનુષ્યને લખી આપ્યું કે આજીવન ત્યાગીની પેઠે વ્રત પાડવું, આજથી આપણે બંને સાધુ, કારણ કે મહારાજે મને એવું કીધું છે કે તું ઘરમાં રહીશ તો એ તું સાધુ જેવો રહીશ, તો મારે સાધુ જેવું રહેવું. પછી એકવાર મહારાજના દર્શન કરવા એ ગઢપુર આવ્યા.
એ વખતે મારા જ અક્ષર ઓરડીમાં પોઢ્યા હતા, તેથી દર્શન થયા નહીં. એ વખતે ગણપતિની ડેરી પાસે વંડી ચણવાનું કામ ચાલતું હતું, એટલે ગારના પિંડા કડિયાને આપવાની સેવામાં લાગી ગયા. બધાએ કે ભાઈ ભગત શું કરો છો? અરે મહારાજના તો મહારાજ હુતા છે, હાલો થોડી વાર સેવા કરવા ગયા. એ ગારાના પિંડા એ આપવા માંડ્યા, સેવામાં લાગી ગયા. એમાં થોડી વાર પછી મહારાજ જાગ્યા, તે તૈયાર થઈને વંડી ચનાતી હતી ત્યાં આવ્યા. તે ભગા ભક્તે ગારાવાળા હાથે મહારાજને પગે લાગીને પૂજા કરી. ગારાવાળા હાથ હતા ને કાદોવાળા, એનાથી જ મહારાજની પૂજા. આમાં મહારાજ આમ પગે લાગ્યા ને ગોઠણુંથી કાદો ચોપડી દીધો. હવે એને ખબર જ નથી કે હું શું કરું છું. ભગવાનના દર્શન કર્યામાં એટલા મસ્ત થઈ ગયા, કશું ભાન ના રહ્યું. તે પિંડીથી ઢીચણ સુધી મહારાજના પગે ગારો ગારો થઈ કરી દીધો. એ જોઈને મહારાજ હસ્યા. મહારાજ કે ભગા ભગત તમે જબરું પૂજન કર્યું. હવે આ ભગતે ગારાવાળા હાથે મહારાજને આવી રીતે ગારો ચોપડી દીધો તો મહારાજને ગમ્યું હશે કે નહીં ગમ્યું હોય? મહારાજને ગમે, ચાલો મહારાજને ગમ્યું. આપણને કદાચ કોઈ ભાવથી આવું કરી દે તો આપણને ના ગમે. ભગવાનને આપણામાં આટલો ફેર, ભગવાનને કેમ ગમી ગયું? કારણ કે ભગવાને એવું જોયું કે આ એટલો બધો હેતમાં પાગલ થઈ ગયો છે કે આને કેવી રીતે શું વિધિ કરવો એ ખબર ના રહી. ઘણા ભક્તોને ઘેર અમે સંતો પદરામને ગયા હોય ને, તો એટલા બધો એને હરખ થઈ જાય કે એના ઘરમાં અમારા આવતા પહેલાં ઠાકોરજીના આહાર પહેરાવશું, સંતોના આહાર પહેરાવશું ને આવી રીતે આમ કરશું. પણ જ્યાં સંતોને ઠાકોરજીના આંગણામાં જોવે ને, ત્યાં એટલો એને હરખ ઉભરાઈ જાય, પેલું બધું ભૂલાઈ જાય. અમે નીકળીને અડધે પૂગી જઈએ ને ત્યારે ફોન આવે કે સ્વામી પેલું ફ્રૂટ લઈ જવાનું હતું, સૂકો મેવો દેવાનો હતો, ઠાકોરજીને ભેટ આપવાની હતી અને આ બધા હારે બનાવેલા પડી રહ્યા. હવે અમે નીકળી ગયા હોય બે કલાક દૂર કે કલાક દૂર, તે કેટલાક ભગતો તો એવા છે કેમ કે સ્વામી તમારો ઉતારો જ્યાં છે ને ત્યાં આવવું છે બધું લઈને. પાછા ત્યાં આવે, ન્યા આવીને બધું પહેરાવે, આપે ત્યારે રાજી થાય, આટલો બધો પ્રેમ હોય. હવે એને ઘેર રાખ્યું નહોતું, બધું જ હતું, પણ હવે એને ઘરે કશું દેખાયું નહીં ત્યારે અણહમજુ એને શું લાગે કે આને વિવેક બિલકુલ નથી. પણ એને વિવેક બધો હોય, પણ ભગવાનને સંતને જોવે ને તો ગાંડો થઈ જાય, ઘેલો થઈ જાય. એને સ્મૃતિ નથી રહેતી પોતાના દેહની પણ, એવું થાય છે. એમાં ઠવી ગામના ભગા ભગતને આવું થયું. પછી મહારાજ ગારાવાળા પગ જોયા તે પછી બધા બહેનો હસવા લાગ્યા. મહારાજ કે એક પ્રેમી ભક્તે અમારી પૂજા કરી સાજે. પછી લાડુબાન જીવુબા દર્શન કરવા આવ્યા, તે કે મહારાજ આવી પૂજા કોને કરી? ત્યારે મહારાજ કે આવી પૂજા આગળ પ્રેમે સહિત કોઈએ કરી નહોતી, આવી પૂજા જ કોઈએ નહોતી કરી, આ ફર્સ્ટ ટાઈમ. આવી તો લક્ષ્મીને આટલા બધા મળ્યા અને તમે બધાએ મળ્યા, પણ તમે આવી પૂજા અમારી નથી કરી, આ તો નવીન પૂજા છે, બોલો. અને એમ કહીને મહારાજ સભામાં ચાલ્યા. ત્યારે બાઈઓ કે ઉભારો પગ ધોઈએ. ઓરડાની ઓસરી ઉપર મહારાજે પગ ધોયા હતા, એનો રેલો નીચે ફળિયામાં પડતો હતો. તે બધા ભક્ત આવીને પાણી ખોબે ખોબે પીવા માંડ્યું. પાણી ખોબામાં થઈ રહે એટલે હાથ પેલો, અરે ભગો ભગત હતો ને, એ આવીને પાણીને ખોબામાં પીવે ને પાછો ઉપર માથે આમ ચડાવી દે, ખોબામાં થઈ રહે એટલે હાથ માથે મૂકી દે, વળી બીજો હાથ ખોબો ધરે. ત્યારે મહારાજ સામો જોઈને હસ્યા. પછી મહારાજ સભામાં જઈને બેઠા, ત્યારે ભગો ભગત પણ સભામાં બેઠો. ત્યાં કોઈ હરિભક્તે કહ્યું, તમારા હાથ પગને માથું ગારાવાળા છે. ભગા ભગતને કીધું, એને તો હજુ ખબર જ નથી હું ગારાવાળો છું, એના હાથ પગ માથું બધું ગારાવાળું, કાદોવાળું. ત્યારે એને સ્મૃતિ આવી, ત્યાં સુધી પ્રેમમાં ને પ્રેમમાં શરીરની ખબર નહોતી. બોલો કેવો એને ભગવાનમાં પ્રેમ હશે, કેવું ભગવાનમાં હેત હશે. એક તો સાધુ થવા તૈયાર થયો. મહારાજ કે તું ઘેર રહે તો એ ત્યાગી જેવો રહીશ, તું બળ્યો છો, ઘરે જઈને ઘરવાળાને લેખિતમાં આપી દીધું કે આજથી આપણે સાંખ્યયોગ વર્તમાન. અને પાછું એને હેત અને મૂર્તિમાં એટલો મસ્ત ભગત કે એના માથા ઉપર કાદવ ને હાથ પગ પર લાગી ગયો તોય ખબર ના પડી, આટલો બધો ભગવાનમાં હેત. આવું હેત જીવનમાં એક વખત ભગવાનમાં થવું જોવે.
જેમાં દેહ ભાવ ભૂલાય એ પ્રેક્ટિસથી થાય. હેત છે ને એવું છે કે દેહમાં અને દેહના સંબંધીમાં સહેજે થઈ જાય, દેહનું ભરણ પોષણ કરનારો હોય એમાં સહેજે થઈ જાય, આ દેહની સેવા કરવાવાળો હોય એમાં સહેજે થઈ જાય, આપણું ધાર્યું કરે એવો હોય એમાં સહેજે થઈ જાય. આ હેત થવાના બધા કારણો છે. કોને કોની અંદર? દેહમાં થાય, દેહના સંબંધીમાં થાય, દેહનું ભરણ પોષણ કરનારો એમાં થાય, દેહની સેવા કરવાવાળો હોય એમાં થાય, આપણા સ્વભાવનું પોષણ કરે એમાં થાય, આપણા મનનું ધાર્યું કરે અથવા કરવા દે એ જે હોય એમાં થાય, આપણને આધીન રહે એમાં થાય. આ બધામાં હેત સહેજે થઈ જાય. આપણને અનુકૂળ રહે એમાં થાય, પણ ભગવાનમાં હેત કરવા માટે કે ભગવાનના કોઈ સત્પુરુષમાં હેત કરવા માટે હવે આપણા સ્વભાવથી વિરુદ્ધ ચલાવે તો પણ એમાં હેત કરવાનું છે. હવે એ હેત કરવા માટે શું કરવું પડે? એના માટે તો વિચાર કરવો પડે. ભગવાનમાં હેત કરવા વિચાર કરવો પડે છે, બીજામાં કંઈ વિચાર ના કરવો પડે, સહેજે થઈ જાય. પાંચ માણસો છે ને ઇન્ડિયાથી નીકળ્યા હોય ને અમેરિકા આવા, અને માનો કે છ મહિનાની જર્ની થઈ, એમને વર્ષો પહેલાંની વાત કરું છું, અલગ અલગ ગામના ને અલગ અલગ પ્રાંતના હોય ને, પણ એક બોટમાં બેહીને જતા હોય અને એક રૂમમાં રહેતા હોય તો છ મહિના ભેગા રહેતો હેત થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય, હેત થઈ જાય. એકબીજા રહે હેત થઈ જાય, છ મહિના ભેગા રહે હેત થઈ જાય. પ્લેનમાં કોઈ બાજુ મજાનો બેહેતો એ જ થઈ જાય, થોડી વાર વાતો ચીતો કરે એ જ થઈ જાય. પણ ભગવાનમાં હેત કરવું હોય ને એ વિચારથી કરવું પડે છે. ભગવાનના સંતમાં હેત કરવું હોય ને વિચારથી કરવું પડે છે. એમ સહજની અંદર હેત થઈ જાય એવું બહુ ઓછાને થાય. હોય છે જેનો ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય એને ભગવાનમાં આમ ચોંટી જાય તરત હેત થઈ જાય, પણ એનું પાછું એનો પાછો માઇનસ પોઈન્ટ એ કે ત્યાંથી ઉકળેને હારો બીજે ચોંટે તો એવો જ ચોંટે. એટલે પ્રોબ્લેમ એ કે ગમે ત્યાં ચોંટી જાય. ઘણાને હેતનું અંગ હોય તો ગમે તે પર હેત થઈ જાય, પણ એને હેત પછી બધે જ થાય. આ તો ભગવાન ઉપર હેત થવું જોઈએ અને બીજેથી હેત ઓછું થવું જોઈએ, અને દેહ ભાન ભૂલાય એવું ભગવાનની અંદર ચોંટી જાય એ ભગવાનની અંદર સાચું હેત કહેવાય. શ્રીહરિ રાજમાર્ગ ઉપર ધીરે ધીરે આવતા હતા, હજારો લોકો દર્શન કરતા હતા. જેના હૃદયમાં જેવી ભાવના હોય એ પ્રમાણે બધા પૂજા કરતા હતા. શ્રીહરિ જ્યારે બજારમાં આવ્યા ત્યારે ત્યાં મોતી અને પુષ્પો જે શ્રીહરિને વધાવવા ઉછાળ્યા હતા તે પથરાઈ ગયા હતા. રાજમાર્ગ તો એવો સોહામણો લાગતો હતો કે જાણે મોતીને ફૂલોની નદી ન બની ગઈ હોય, નદી જેવો આખો માર્ગ થઈ ગયો. ફૂલો અને મોતી કેટલા ફૂલો લાવ્યા હશે! આપણે તો અમેરિકામાં વીણી વીણીને પાંખડી લેવી પડે, $10 પાંચ ગુલાબ આવે. બજારમાં જે મહાજનો હતા તે સૌએ શ્રીહરિની પૂજા કરી. જે લોકો શ્રીહરિની મૂર્તિના દર્શન કરતા એ બધા અતિ પ્રેમમગ્ન થઈ ગયા. પ્રેમી ભક્ત હોય અને ભગવાને સ્થિતિ આપી હોય અને ભગવાને એને આપ્યું હોય એવું સુખ તો કરે, ઘણા ભગવાનના ભક્તો કરે છે એવું, પણ અમે એવો આગ્રહ નથી રાખતા કે તમે એવું કરો. જરૂર હોય, ઉત્સવ સમયો હોય ત્યારે બધું કરો, ઉત્સવ સમયો નથી, તમારે ઘેર એક જ વાર પ્રસંગ આવે છે ચોક્કસ કરો. બાકી એમાંથી કંઈક બચાવીને જે ખરેખર સત્સંગનું સાચું કાર્ય હોય, જે શાશ્વત છે, જે સ્થિર છે, જે ચિરકારી છે, જે ચિરસ્થાયી છે, જેની અંદર અનેકના કલ્યાણ છે એવું કાર્ય થતું હોય સ્થાયી, એની અંદર એમાંથી 5 રૂપિયા બચાવીને એમાં વાપરવા. ઓલોય સત્સંગ માટે, છોલોય સત્સંગ માટે, પણ ક્યારેક એવી જરૂરિયાત એની ઉપર આપણો આધાર રહેલો છે એવું કરે. હમણાં અમે એક હરિભગતને ત્યાં એનું મોટેલ હતી ને એની ઉપર નવી કરી, આપણા હિતેશ ભગત એમને ત્યાં ગયા હતા ઓફિસની અંદર, ઠાકોરજીને ફૂલડે ગરકાવ કર્યા હતા, કેટલા ફૂલ લાવ્યા હતા, કેટલા ફૂલ, કેટલા હાર તો હતા 3-4, પણ ફૂલ એટલે આખા મહારાજ આખા ઢંકાઈ જાય. અમે ફૂલને ઉપર વેરતા થાકી ગયા, એટલી ફૂલની પાંખડીઓ, એટલા ફૂલ. ભગવાને દીધું હોય, સ્થિતિ હોય, જીવનમાં એકવાર પ્રસંગ આવતો હોય, આટલું મોટું 8-10 મિલિયનની મોટેલ કરી હોય અને એમાં ઠાકોરજી આવે છે તો 8-10 મિલિયનની મોટેલમાં કદાચ 200-400ના ફૂલ વેરી દે તો કંઈ વાંધો નથી, એને કશો વાંધો નહીં, ભલે વેરે, એમ અમે રાજી છે. પણ કોઈની સ્થિતિ નથી, તેને એ જોઈને બધું ના કરે, એને 4 પાંખડી રાખે તો ઘણું થઈ ગયું, એટલું જ બહુ છે. એટલે દરેકની જેવી જેને ભગવાને દીધું હોય, ભાવના ગણી હોય તે આપણે ભાવથી વધાવી લેવાના. બધાને હંમેશા એકલી વસ્તુ યાદ રાખવી કે કોઈનું જોઈને બધું ના કરવું,
આપણે આપણી સ્થિતિમાં રહી અને પછી જેટલું અનુકૂળ આવે એટલું કરવું. જોઈન કરવા જઈએ તોય ઉપાધિ, જોઈને શીખીએ નહીં તોય ઉપાધિ, જોઈને ગુણ ના લઈએ તોય ઉપાધિ. એટલે બધું જ જોઈએ, ગુણ પણ લેવો જોઈએ અને આપણી સ્થિતિમાં રહીને કરવું જોઈએ. કારણ કે ઘણી વખત એવું થાય, અમે કથામાં કહીએ ને કે આ ભગતે આખા ફૂલડામાં ગરકાવ કરી દીધા, હવે બિચારા ઓલા ભગતની સ્થિતિ હોય નહીં, પછી એ ફૂલડામાં ગરકાવ કરવા જાય, તે ભગવાનને ના ગમે ને સંતોને ખબર પડે ત્યાં ના ગમે કે આ તો ખોટું કર્યું અમને. પણ અમને ખબર હોય કે બરાબર છે, આ કરે તો બરાબર છે, આમાં કંઈ એને વાંધો આવે એવો નથી તો કરે. બાકી મેં કીધું એમ કે જે ભગવાનના એવા ભક્તો, એને તો 5 રૂપિયા ન્યાથી બચાવીને સત્સંગનું સારું એક શાશ્વત કાર્ય થતું હોય એવા કાર્યમાં ખર્ચવા. જે લોકો શ્રીહરિની મૂર્તિના દર્શન કરતા એ બધા અતિ પ્રેમમગ્ન થઈ ગયા. શ્રીહરિ સિદ્ધપુર નગરમાંથી પૂર્વ દરવાજે બહાર નીકળ્યા અને સરસ્વતી નદીને કિનારે ઉતારો કર્યો. ત્યાં મોટા મોટા આંબલીના વન હતા, ત્યાં ઘણા ડેરાઓને ઊભા કર્યા. ડેરાઓનું કોઈ જાણે બીજું જ નગર વસી ગયું હોય એવી શોભા થઈ હતી. તેમાં શ્રીહરિનો તંબુ સૌથી ઊંચો હતો. તંબુઓ બાંધીને મહારાજ રહ્યા. બોલો, છે મહારાજને રહેવાનું? તંબુમાં રહેતા શ્રીજી મહારાજનું તમે જીવન હરિચરણ સાગરમાં વાંચો, કોઈ જગ્યાએ રાજમહેલમાં ઉતર્યા? રાજમહેલમાં પધરામણી કરી છે, પણ રાતનો ઉતારો શ્રીજી મહારાજનો જોજો તો તંબુમાં જ, ઝાડની નીચે જ. મોટો રાજા હોય તો એના રાજમહેલમાં જશે કરા? હાથી પર બેહીને જશે રાજબજ ને મોતી વધાવશે બધું જ, પણ ઉતારો બાર, ગામ બાર જ તંબુમાં. આવડા મોટા મહારાજ આપણા માટે તંબુ માર્યા. એક માનસરોવરની યાત્રામાં જવાનું હોય ને તો પહેલે દિવસની પરિક્રમા હોય ને તો ત્યાં પરિક્રમાની અંદર મકાનો પણ છે, અને જો એ મકાનો ઉપર ટિબેટની અંદર એવું છે કે તમે જે જગ્યાએ નોંધાવી હોય પણ જો તમે વહેલા ના પહોંચો અને બીજું ગ્રુપ પહોંચી જાય તો એ લોકો એને દઈ દે. અને એ પહેલો દિવસ પરિક્રમામાં જે આવ્યા હતા એ બધાને ખબર હશે, પહેલે દિવસ ઘણા લોકો આપણે ગયેલા હમણાં આ વખતે ત્યારે ઓછા હતા. અમે પહેલાં જ્યારે બહુ પહેલાં 2012માં 2010માં ગયેલા ત્યારે ઘણા બધા માણસો હતા. તો બહાર જે પેલા ઘોડાવાળા નાના નાના તંબુમાં હોતા હતા ને, એવા તંબુમાં જ યાત્રાર્થીને સુઈ જવું પડે. એવા નાના નાના ટેન્ટ બાંધ્યા હોય ને એમાં જ સુઈ જવું પડે, અને ત્યાંથી પછી સવાર ઉઠીને બીજો દિવસ કાપવાનો. અહીં બધી જો રૂમો ફૂલ થઈ ગઈ હોય તો ને તંબુમાં જ હોવું પડે, ઘોડાવાળા હોવે એવો જ બાંધીને હોવું પડે. હવે આપણે એક દિવસ એટલું હોય ને તોય બધી સુવિધા કેવી છે, રૂમ કેવી છે, હોટલ મળશે કે નહીં મળે, આ કેવું છે ને આગળ કેવું છે, કેટલું સર્ચ કરીએ. અને શ્રીજી મહારાજ જીવોના કલ્યાણના અર્થે ફરે તંબુમાં, ભગવાન તંબુમાં. બોલો, ભગવાન તંબુમાં. તો આપણે ક્યારેક જીવનમાં કદાચ ક્યારેક કોઈક પરિસ્થિતિ આવે ને ત્યારે એટલું જ વિચારવાનું, મારા ઈષ્ટદેવ આવામાં રહેતા, આવું પહેરતા, આવું જમતા, તો મારે વરી શું હશે, જે મળ્યું એ જેમ થયું એમ ચલાવી લે. એનાથી બળ મળે, મહારાજનો આવો વિચાર કરે ને એનાથી બળ મળે. આપણને ક્યાં તંબુમાં રહેવાનું, ભગવાને છાપરા દઈ દીધી હશે સરસ મજાના, અમેરિકન છાપરા, અમેરિકન છાપરા દઈ દીધા છે ને, તો સિટ્રોકની દિવાલો કેટલી સરસ દીધી છે. બોલો, સિટ્રોકની દિવાલો. ચોરને ચોરી કરવી હોય તો બહુ તોડવું જ ના પડે, એવું છે. જો મજબૂત માણસ એક હાથ મારે તો કહેવું પડે, ભાઈ ધીરે રહીને લગાવજો આ દિવાલ, નહીં તો આર પાર જશે બહાર સીધા, એવું થાય. જે લોકો શ્રીહરિની મૂર્તિના દર્શન કરતા એ બધા અતિ પ્રેમમગ્ન થઈ ગયા. શ્રીહરિ સિદ્ધપુર નગરના તંબુમાં ઉતર્યા અને બંને, તે તંબુ સૌથી, મહારાજનો તંબુ સૌથી ઊંચો હતો, એના ઉપર 2 સોહામના સુવર્ણ કળશ હતા. બંને કળશ ઘણા મોટા હતા. વિચિત્ર ભાતવાળો પલંગ બિછાવ્યો હતો, એના ઉપર શ્રીહરિ બેઠા. શહેરના અધિકારી હાકેમ શ્રીહરિને ઉતારે પહોંચાડીને પછી તે શહેરમાં સવારી લઈને ચાલ્યા ગયા. શ્રીહરિએ હાકેમને અપાર ફૂલહાર આપ્યા. તેઓ જ્યારે ચાલવતા થયા ત્યારે એક થાળ ભરીને મીઠાઈ પણ આપી. સવારીમાં બીજા પણ જે મોટા મોટા દુર્ગ રક્ષક અધિકારીઓ આવ્યા હતા તેમને શ્રીહરિએ પોતે મીઠાઈના પાત્ર ભરીને આપ્યા. મહારાજ બહુ વ્યવહારુ, હાર આપ્યા ને મીઠાઈ આપી. પાછા જે અંગરક્ષ પેલા બધા રક્ષકો આવ્યા હોય, બધા સિપાહીઓ, એ બધાને મીઠાઈ આપી. કેટલા વ્યવહારુ, પોતે જ મહારાજ બધું મેનેજમેન્ટ જાતે જ કરી લેતા.
બહુ ઓછું જેટલું ઇન્વોલ્વ જેને કરવો પડે બાકી બધું જાતે કરતે પ્રસાદી જાતે મહારાજ આપી દીધી. શ્રીહરિએ મુખવાસના પાનબીડા પણ એક એકને આપ્યા. પાનબીડું આપે તો રાજી થાય ને, મહારાજે પાનબીડું દીધું. તેનાથી સૌ ઘણા જ ખુશ થયા. પછી બધા શહેરમાં ગયા. આવી રીતે સિદ્ધપુર શહેરની અંદર મહારાજ તંબુની અંદર બહાર ઉતર્યા છે અને હાકેમ મૂકીને પરત ગયા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના સપ્તમપુરમાં શ્રી સિદ્ધપુર વાસીઓને દર્શન દેતા મુકામ પર આવે નામે 44મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રી ધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.